બનાવ્યો વળી. હેલો, અરે ના ના, હું તો જગલી બોલું છું. અમેરિકાથી? અરે ના, હવે હું તો રાજકોટથી બોલું છું. રોંગ નંબર. હમણાં ત્યાં રોંગ નંબર બહુ આવે છે. કીધું તું એને કે મને મોંઘો મોબાઈલ લઈ દો, આવો લઈ દીધો, આઈફોન લઈ દીધો હોત ને તો આવા રોંગ નંબર જ ન આવે. હમણાં આવે ને એટલે કેવું જ છે, જ્યારે હોય ત્યારે રોંગ નંબર. જ્યારે હું નવા ફોનનું કહું ને ત્યારે આવા જૂના ભાઠા ભટકાવી દે. મારી બેનપણી પાસે કેવો આઈફોન છે એને કોઈ દી રોંગ નંબર જ ન આવે, અને આમાં આખો દી રોંગ નંબર ચાલુ. જોતો જ નથી આવો ફોન મારે. હવે તો હું આઈફોન જ લેવડાવીશ. જો બસ આવી ગયા. હો, આલ્યા તમારું જૂનું ફોન. કા નથી જોતો મારે? એવો હું થયું આમાં? આખો દી રોંગ નંબર ચાલુ. આવા કઈ ફોન હોતા હશે? જૂના ડબલા પટકાવી દો મને. જૂનું ડબલું એક નવું ડબલું હોય એમાં ફેર શું પડે? આમાં નકરા રોંગ નંબર આવે. જો તમે નવો આઈફોન લઈ દો ને તો એમાં રોંગ નંબર જ ન આવે. ઈ કોઈ દી બને? આઈફોન માં શું રોંગ નંબર ન આવે? ના રે ના, અમાર બેનપણી પાસે ગયો એને કોઈ દી રોંગ નંબર ન આવે, અને મારે આખો દી રોંગ નંબર આવે. હે ભગવાન, તારામાં તો અક્કલ જેવી જાય છે કે નહીં? ફોન ગમે એ હોય, ગમે એ ફોન માં રોંગ નંબર આવે. એવું નથી કે આઈફોન હોય તો આઈફોન માં રોંગ નંબર ન આવે, રોંગ નંબર ગમે મોબાઈલ માં આવે. હા બસ, હવે બાના કાઢો માં તમારે આઈફોન નથી લઈ દેવો ને એટલે એવું કયો હો. આઈફોન એમનેમ આવે છે, 1.5 લાખ નો મોબાઈલ થાય છે. તો 1.5 લાખ ના મોબાઈલ માં કોઈ દી રોંગ નંબર નો આવે, અને 10,000 વાળો બટકાવી દીધો ને એટલે રોંગ નંબર જ આવે. અને આ 10,000 વાળો નથી, 20,000 દીધા છે આના, તોય રોંગ નંબર આવે જ છે ને આમાં. અરે પણ તું પેલા હમત તો ખરા મારી વાત. તું મોબાઈલ ગમે વાપર, મોબાઈલ ને રોંગ નંબર ને કઈ લેવા દેવા ન હોય. ઈ સિમ કાર્ડ માં હોય, કોક પાઈ નંબર નો સેટ ઓલી ભૂલ થઈ જાય, રોંગ નંબર આવી જાય. પણ રોજ રોંગ નંબર આવે, ફોન નો જ વાંધો હે. જો એકવાર આઈફોન લઈ દો પછી રોંગ નંબર આવે ને તો કહેજો મને. એટલે મારે તને ઈ બતાવવા હાટું મારે 1.5 લાખ નો ખર્ચો કરવો તો કરવો પડે. ઈ બધું ગોયરું, ઈ અત્યારે કઈ આઈફોન નહીં હાલે, આ બાપ આ પતશે ને ત્યાંથી હું તને બીજો લઈ દે. હા મારે જોતો જ નથી, હવે જોહે તો મારે આઈફોન જ. હે ભગવાન, મને થોડોક વિચારવા દે. કોક પાસેથી પૈસા ઉછીને મળશે ને તો તને લઈ દઈશ, બાકી અત્યારે 1.5 લાખ ક્યાં કાઢવા જાવ? ગમે એમ થાય આજ આખો દીમાં આવી જવો જોઈએ, બીજું કઈ નહીં. બસ નકર તમને જમવાનું નહીં મળે. એમાં જમવાને ને આઈફોન ને એને શું લેવા દેવા? તો મને ફોન નો લઈ ગયો તો હું કેમ તમને રસોઈ બનાવી દઉં? હે ભગવાન, કંટાળી ગયો. જો કઈ કઈ ને એટલે તરત વયા જ જાય, મારું તો કઈ સાંભળે જ નહીં. જો મને આઈફોન નહીં લઈ દે ને તો હવે હું હાચન રસોઈ નહીં બનાવી દઉં. જો અત્યારે મેં આઈફોનનું કીધું ને તો કે મારા પાસે પૈસા નથી ને આમ છે ને તેમ છે ને. હમણાં મમ્મીને ફોન આવશે ને કે મારે એક તેલનો ડબ્બો જોઈએ તો તાત્કાલિક 2,000-3,000 બધું આવી જાય એની પાસે. હું કહું ને એટલે એની પાસે પૈસા જ ન હોય. હમણાં હજી ફોર વ્હીલ છોડાવી, હું એના પૈસા એમના માંગવા છે. પૈસા નથી, પૈસા નથી. હમણાં આવા દે જો તું હવે. ફોર વ્હીલ તો હપ્તે લીધી ને, હજી હપ્તા ભરું હું એને. તો એમાં હું આ ફોર વ્હીલ હપ્તે લીધી, એમાં આઈફોન હપ્તે લઈ દો. તને ખબર છે પેલા આપણે મકાન નો હપ્તો આલે હે, આપણે મોબાઈલ નો હપ્તો આલે તો કેવડું થાય, ફોર વ્હીલ નો હપ્તો આલે હે, અને હજી તું એમ કે આઈફોન નો હપ્તો. એમાં હું આ બધા હપ્તા ભરી એમ ઈ ભરાઈ જાહે. અરે નો ભરાય, પગાર ઉપર વયું જાય તો પછી ખાઈશું હું કે મોબાઈલ માં ખાવું? ઈ જી હોય મને આઈફોન લેવાનો થાય હે. હું હે તમારે બધું પછી વાત ચર્ચા કરી બરોબર, પેલા ચા કર પછી જ બીજી ચર્ચા. ચા બનશે જ નહીં, પેલા મને આઈફોન લઈ દો પછી જ હું રસોઈ બનાવીશ. ભાઈ તને આઈફોન લઈ દઈશ પણ પેલા ચા મૂક, કે અત્યારે કઈ ચા પીતા વગર નું પેલા મારે હું આઈફોન ગોતવા જાવ? જ્યાં લગી ઘર માં આઈફોન નહીં આવે ત્યાં લગી હું રસોડામાં નહીં જાઉં. ચા પીવી હોય તો હાઈ છે કર લેજો. હવે આઈફોન લઈને આવજો. જોઈ આવી ગયા, ગાડી નો અવાજ આવી જ ગયો મને. જો
એને મને આઈફોન નો લઈ દીધો ને. હવે જો મારા આઈટો આજ તો હું રસોઈ બનાવી શકું. જમવાનું પાર્સલ લેતો બે હાથું પાર્સલ ખાઈ લેવું આવી હાલે જોયું ને. આજ તો ગમે એમ થાય હું રસોઈ તો નહીં જ બનાવું. જ્યાં સુધી આ ઘરમાં આઈફોન નહીં આવે ત્યાં સુધી રસોઈ તો બનશે જ નહીં. શું થયું તને હરખું આવ્યું? ના રે ના, હવે તો પગ ને હાથ ને બધું દુખવા માંડ્યું. બીજા કોક ડોક્ટર ને બતાય. અને આ જો તમારો હળી ગયેલો ફોન, આમ 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 ભોકા મારી મારી મારા હાથે હથોડા દુખવા માંડ્યા. બોલો હવે મારે શું કરવું? આમાં મને સમજાઈ ગયું ભાઈ, તને દુખાવા સેના થાય છે? તને મોબાઈલ ના દુખાવા થાય છે. જો હમણાં આઈફોન લઈ જાઉં તો તને કાંઈ દુખાવો નથી, બરોબર? તું તારે તું ઊભી થા, તને આઈ જાય મોબાઈલ ગુડી દઉં આઈફોન. હા, એટલે શું છે કે તું મારો જીવ ખાતી મઠ, બરોબર? જ્યાં તૈયાર થા એટલે હાલ તને મોબાઈલ લઈ જાઉં. જોયું ને, આવું બધું જિંદગીમાં છે. એને મને ખબર અત્યારે પડી કે એને મેઇન દુખાવો મોબાઈલનો છે. જો તમારે જો કોઈ બાયડી કંઈ જીદ કરે ને તો પહેલાં એને દઈ દેજો, એટલે તમારો જીવ ખાતી મટે. એને જે જોતું ને લઈને દઈ દેવાનું, એટલે આપણે તો શાંતિથી જીવી, નકર આજ મરવાય ન દે ને જીવવાય ન દે, બરોબર? હાલો લઈ દેવે. એ હાલો હવે ઊભા થાવ ને. એ ભાઈ આ ભાઈ આ આવું શું? જોયું ને, હવે એને કાંઈ દુખાવો નથી, નહીં હાથમાં નહીં પગમાં નહીં માથું. બરાડા પાડીને કે જલ્દી હાલો હાલો હું એને મોબાઈલ લઈ દઉં. ને તમારે કોઈને જો મોબાઈલ લઈ દેવાનો ને લઈ દઈ દઉં, ખોટી અધિયારી ન કરતા. દાંત ન કાઢતી એક્શન. શું થયું?